દરેક ઘરમાં આપણે કોઈ પણ પ્રસંગે એક એક ઘરમાં એક એક ગિફ્ટ આપીએ તો આનાથી આપણા સંસ્કારો, આપણી સંસ્કૃતિ, આપણી પ્રકૃતિ આનું સિંચન થાય છે અને ભવિષ્યમાં આપણા ભાવિ પેઢી પર પણ એની ઘણી સારી એવી અસર પડતી રહે. બહુ સરસ મજાની બા, કેવી લાગી? શું વાત છે, બહુ સરસ લાગી. તમે શું કહેવા માંગો? આમાં એક વસ્તુ એ છે કે ભગવદ્ ગીતા તો આપણા ઘરેમાં પડી જ હોય છે, એ વાંચીએ છીએ, પણ આની અંદર સંગીત સાથે અને એનું જે વાતાવરણ એટમોસ્ફિયર છે ને એ ઓટોમેટિક એ રીતનું ક્રિએટ થાય છે કે તમે કોઈ આધ્યાત્મિક જગ્યા પર બેઠા છો અને કાં તો તમે કોઈ એવા વનમાં કોઈ એવા કોઈ મારા સંત મહાત્માની તમે સંગતિમાં છો અને બધું તમને એ લાઈવ તમને જોવા મળે છે, એ રીતનો આખો એક ભાવ ક્રિએટ થાય છે. બહુ સરસ વાત કરી મયુરભાઈએ કે બોલતી શ્રીમદ ભગવદ્ ગીતા એમને જોયા પછી પહેલી જ વાર એમને ભગવદ્ ગીતા જોયેલી છે. સમાધિ પણ એમને બહુ સરસ મજાનો સંદેશો આપે છે. મારી સાથે એમના પિતાશ્રી ભોગીભાઈ પણ છે. ભોગીભાઈ, પહેલી વાર ભગવદ્ ગીતા આપણે જોઈ છે, આપ શું સંદેશો માંગવા માંગો, શું એવું કહેવા માંગશો? મને તો મારે 70 વર્ષની ઉંમરમાં આ પહેલી વખતે જ મેં જોઈ છે અને આ સનાતન ધર્મ માટે સારું કહેવાય, હું તો એટલું માનું. અત્યારે હાલ બધું આ ચાલી રહ્યું છે ને એના કારણે ઘેર પહોંચવી જોઈએ. હા ભોગીભાઈ, બહુ સરસ મજાની વાત કરી કે ઘર ઘર સુધી ભગવદ્ ગીતા પહોંચવી જોઈએ. ભૈરવી પણ સરસ મજાની વાત કરી, ભાઈ પણ સરસ મજાની વાત કરી. મારી સાથે ભૈરવભાઈ આપણે આજે ભગવદ્ ગીતા જોયા પછી બહુ સરસ મજાની વાતો કરી છે. ખૂબ સરસ મજાનો મને ટાઈમ પણ આપ્યો છે. જય શ્રી રામ, જય શ્રી રામ અને જય શ્રી રામ. ને તમને થેન્ક્સ તો એટલા માટે કે તમે આ બોલતી ભગવદ્ ગીતા અમારા ઘરે સુધી લઈ આવ્યા અને અમારું ઘર પવિત્ર કર્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો આ છે આ બોલતી ભગવદ્ ગીતા આ રીતની છે અને આજે ચંદુભાઈ આપણા ત્યાં લઈ આવ્યા છે અમારા ઘરે, તે બદલ ચંદુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે અમારા ઘરે સાક્ષાત બોલતી ભગવદ ગીતા આવી છે. અને હવે ટૂંક સમયમાં જન્માષ્ટમી પણ આવી રહી છે એટલે ખબર નહીં કે કૃષ્ણ ભગવાનની એવી કોઈ કૃપા છે કે કૃષ્ણ ભગવાન સામે ચાલી આવે છે. ઓકે, મારી સાથે બહુ સરસ. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.